તમે તમારામાં લખ્યો છે શ્વેતા ડી બરોબર છે આખું મેપિંગ થશે આ બધી ઇન્ફોર્મેશન છે નથિંગ ઇઝ સિક્યોર્ડ તમે જે એન્ડ્રોઇડ ફોન લઈને બેઠા છો ને ઇટ્સ નોટ સિક્યોર્ડ આઈ કેન એબલ ટુ યુઝ યોર માઇક્રોફોન આઈ કેન એબલ ટુ યુઝ યોર સ્પીકર આઈ કેન એબલ ટુ યુઝ યોર કેમેરા તમારા બધા કન્ટેન્ટ છે ને કેન બી એક્સપોઝ નોટ એટ ઓલ સિક્યોર્ડ તમે સમજો કે મારા 64 GB ની અંદર મારા ફોટા પડેલા છે બરોબર છે ઇટ્સ નોટ સિક્યોર્ડ બિલકુલ સિક્યોર નથી યુનિટ એટલા માટે આઈટીની અંદર જે મેક્સિમમ સ્કેમ થાય છે જે મેક્સિમમ ફ્રોડ થાય છે યુનો કેમ ક્લાઉડ એડમિનિસ્ટ્રેટરની જરૂર છે કેમ સિક્યુરિટી એનાલિસ્ટની જરૂર છે રાઈટ સી દે આર ધ પીપલ હુ અન્ડરસ્ટેન્ડ કે પહેલી વસ્તુ કે આ જે બી આ થ્રેટ થાય છે એ કઈ રીતે થાય છે કોણ કરે છે કઈ રીતે કરે છે રાઈટ એનું એક સિમ્પલ રીઝન છે કે તમારે હજારો લાખો લોકો એક કોલોનીમાં હોય ભેગા થયા હોય તો ત્યાં ચોરી થવાની છે રાઈટ ત્યાં તમને ખબર નહીં પડે ખીચોખીચ ભરેલું છે કોણ પાકીટ લઈને જ્યો બરાબર છે બોમ્બેની બસ જે હોય છે એમાં કોઈ પાકીટ લઈને જતું રહેશે ક્યાં કોઈ ખબર પડે છે દેટ ઇઝ ધ એક્ઝેક્ટ કેસ ઓફ સિક્યુરિટી ઇન આઈટી ખચાખચ બસ ભરેલી છે યુ નેવર નો કોણ બ્લેડ મારીને પર્સ લઈ ગયું સો એઝ અ આઈટી સિક્યુરિટી એડમિનિસ્ટ્રેટર ઓકે એઝ અ સિક્યુરિટી એક્સપર્ટ યુ શુડ નો કે કયા કયા સિક્યુરિટી થ્રેટ થાય છે એટલે એવું નહીં કે આપણે પહેલેથી સીધું જંપલાઈ દેવાનું કે હેકિંગ કઈ રીતે થાય છે દેટ ઇઝ નોટ ધ રાઈટ એપ્રોચ રાઈટ એટલે એવું ના હોય કે આપણે સીધું આમાં ઘૂસવાનું કે પહેલાં થાય છે સી ફર્સ્ટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ નેટવર્ક વર્ક્સ આ બધા જે એક્સપર્ટ હોય છે 20-25 વર્ષ સિક્યુરિટી ડોમેનમાં કે જે સિક્યુરિટી એડવાઇઝર હોય છે એમને ખબર હોય છે કે ટીસીપી આઈપી કઈ રીતે કામ કરે છે યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ હાઉ પહેલાં તમે સમજો કે આ કોઈ પણ થ્રેટ થાય છે કે આઈટીમાં સ્કેમ થાય છે એની પાછળ સમજવા માટે તમારે સમજવું પડે કે એની વલ્નરેબિલિટી શું છે એમાં લૂપહોલ શું છે તમારે નેટવર્કને સમજવું પડે તમારે સિક્યુરિટીને સમજવું પડે તમારે એ ટીસીપી આઈપી પ્રોટોકોલને સમજવું પડે તમારે સમજવું પડે કે આઈપી એડ્રેસ છે તો નેટવર્કમાં શું પ્રોબ્લેમ છે કયા કયા ટાઈપમાં નેટવર્ક કનેક્ટ થાય છે કોણને એક્સેસ કરે છે કોણ પ્રાઇવેટલી યુઝ કરે છે કોણ પબ્લિકલી યુઝ કરે છે બરાબર છે હું તમારા કન્ટેન્ટ ચોરું બરાબર છે એના માટે તમારે શું સિક્યુરિટી રાખવી તમે કઈ રીતે તમારો ડેટા કન્ટેન્ટ રાખો છો ક્રિપ્ટોગ્રાફી એટલે શું એન્ક્રિપ્ટ મેસેજ કરો એટલે શું એનાથી શું થાય રાઈટ સો આ બધી વસ્તુઓ છે ને બેસિકલી કવર થશે તમારા 4 વર્ષમાં ઓકે અને અત્યારથી કોઈ એવું થોટ પ્રોસેસ રાખવાની નહીં કે મારે કોઈ એક આ પર્ટિક્યુલર મારો એરિયા છે બરાબર છે એન્જિનિયરિંગ તમને એક ફાઉન્ડેશન આપે છે ફાઉન્ડેશન તમને આપશે ને પછી તમે કોઈ પણ ફિલ્ડમાં જશો ને યુ વિલ બી ધ એક્સપર્ટ રાઈટ એટલે આપણે છે ને કોઈ બી ચતુર નથી બનવાનું એટલે રટ્ટો મારનારા માણસો ના જોઈએ અહીં તો હું તમને કહું તમારું પ્રેઝન્ટેશનમાં 3 સ્લાઇડ એવી હોવી જોઈએ ને કે જેમાં શબ્દો તમારા જ હોય તમારા ખુદના જ હોય જે ફેકલ્ટીએ ભણાવ્યું હોય હું તો ઇન્ડસ્ટ્રીમાંથી આવું છું રાઈટ બટ વેન યુ પ્રેઝન્ટ કન્ટેન્ટ શુડ બી યોર ઓન તમારો કોઈ કોપી કરી જ ના શકે તમારી સ્લાઇડ કોઈના હાથમાં આવે મારા મગજમાં શું છે તમને ખબર પડી શકશે ચલો મેં તમને સ્લાઇડ આપી દીધી હવે અડધો કલાક લેક્ચર આપવાનું છે કઈ રીતે આપશો 5 ટોપિક તો ખબર પડી ગઈ ચલો હું તમને બિગ ડેટા એનાલિટિક્સ આપું હું તમને સાયબર સિક્યુરિટી આપું છું હું તમને ક્લાઉડ બેઝ એપ્લિકેશન આપું છું બરાબર છે હું તમને આપું છું હાઇપર કન્વર્જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હું તમને આપું છું ક્લાઉડ કમ્પ્યુટિંગ ચલો 5 ટોપિક આપ્યા તમે મારા કોન્સેપ્ટ ચોરી લીધા ક્યાંકથી બરાબર આ 5 ટોપિક નાઉ ડિલિવર 30 મિનિટ્સ ઓન ધીસ 5 ટોપિક્સ તમે નહીં કરી શકો કેમ શબ્દ નથી તમારી પાસે નોલેજ જ નથી ક્યાંથી તમે ડિલિવર કરશો રાઈટ સો ધ સેમ થિંગ સી બાય ડુઈંગ બાય કમ્પ્લીટિંગ 30, 40, or 50 સબ્જેક્ટ્સ ઇન 4 યર્સ ઇઝ નોટ ઇનફ કોઈ બી માણસ કરશે હું કોઈ પણ પર્સન્ટેજવાળો છોકરો હશે ને એ કરી કાઢશે પણ અગત્યની વસ્તુ જ કેવો છે ખબર નહીં જે ચોથા વર્ષ પછી જે કેમ્પસમાં બેસશે ને એ નિચોડ સાથે બેસશે એક પેલો હશે ને એ પેલા પુસ્તકના જ્ઞાન સાથે બેસશે બરાબર છે ઇન્ડસ્ટ્રીને તેની કોઈ જરૂર જ નથી હું ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા મેં તમે કીધું કે આઈ મીન ઇન્ડસ્ટ્રી ફોર લાસ્ટ 18+ યર્સ બરાબર છે જે પણ કેમ્પસનું સિલેક્શન થાય મેં તમને પહેલો ક્વેશ્ચન કર્યો કદાચ તમને સાંભળો બહુ જ ખરાબ થશે તમે જ્યારે કેમ્પસમાં આવો ને ત્યારે હું કંપનીમાંથી છું મારે તમને કેમ હાયર કરાવો હું તમને ઓળખતો નથી છે તમને એક્સપિરિયન્સ તમે 4 વર્ષ ભણ્યા ને તો બધા ભણે છે વાય શુડ આઈ હાયર યુ
તમે વિચારો કે હું નીકળ્યા પછી મને તરત મારા માટે પેલું યુટ્યુબ ઊભી હશે કે ગૂગલ ઊભું હશે. ખોટા એવા સપના નહીં જોવા, 100% એ લોકો ઊભા હશે, પણ તમે એક આઈડેન્ટિટી એસ્ટાબ્લિશ કરો ને પછી ઊભા હશે, રાઈટ? કોઈ પણ જાતના નોલેજ વગર તમે જે કોક માટે 5 લાખ રૂપિયા સેલરી જોઈએ છે, નોબડી વિલ ગીવ યુ. પ્લીઝ સેટ યોર એક્સપેક્ટેશન, ધીસ ઇઝ અનરીઝનેબલ ડિમાન્ડ. તમે બેઠા છો, ચલો તમે મને કહો કે મારે 5 લાખની સેલરી જોઈએ છે, બરાબર છે? તમારામાંથી કોઈ ક્વેશ્ચન કર્યો, માય સેકન્ડ ક્વેશ્ચન ટુ યુ ઇઝ દેટ કમિટ મી દેટ યુ નો યોર ગર્લ ઓર બોય વિલ ગીવ મી 83% ઇન 6 સેમેસ્ટર, કેન યુ કમિટ દેટ? નો, દેન ડોન્ટ કમિટ ધીસ. પરફોર્મ એન્ડ ગેટ ઇટ, પરફોર્મ કરો ને લઈ જાઓ. પહેલેથી ક્યાંય કોઈ એવું કમિટમેન્ટ કોઈ નહીં કરી શકે. તમે અહીં આવ્યા છો ગાડી પાર્ક કરીને, તમને ખબર છે કે પેલો તમારી ગાડી છે લો પાર્કિંગમાં છે, કોઈ લઈ જશે? યુ આર નોટ શ્યોર. સો લાઈફ ઇઝ અનપ્રિડિક્ટેબલ, કરેક્ટ? યુ હેવ ટુ પુટ યોર બેસ્ટ. ગમે તે ફિલ્ડમાં છો, ગમે તે સબ્જેક્ટમાં છો, બરાબર છે? તમારી જાતને જેટલું કરી શકો પુટ યોર બેસ્ટ. ડોન્ટ ફોગેટ અબાઉટ કે ભાઈ મારું રિઝલ્ટ શું આવશે ને, બટ યસ, જ્યારે તમે એમાં મૂકો, બરાબર છે, કમ્પ્લીટ એફર્ટ્સ મૂકી દો, બરાબર છે? ઇટ્સ લાઈક ઘણા બધા લોકો તમારા છોકરાઓ બધા પેલા મેડિટેશન ને કરતા હશે, રાઈટ? મારી વાઇફ પોતે મેડિટેશન કરે છે, હું મેડિટેશન નથી કરતો, આઈ એમ અગેન્સ્ટ મેડિટેશન. મારે મારા વાઇફને ઘણા બધા ડિબેટ થયા, મેં કહું મેડિટેશન કરો છો 1/2 કલાક બેસીને ધ્યાન ઓમ કરો, હું એમાં નથી માનતો. હું તો સો બેસિકલી માય હોબી ઇઝ સિંગિંગ, લાઈક સિંગિંગ છે. હું જ્યારે ગીત ગાઉં ને તો હું એ જગ્યાએ પહોંચી જાઉં છું ને કે જ્યાં મને કોઈ વિચાર જ નથી આવતા. સો ફોર મી દેટ ઇઝ મેડિટેશન. કોઈ લેડી છે જે કુકિંગમાં બેસ્ટ છે, એ સવારે કોઈ પણ જાતની રસોઈ બનાવે ને, એ જ્યારે જે કરતા હોય ને જે 1/2 કલાક, દે આર ડુઇંગ મેડિટેશન. પુટ યોર બેસ્ટ, દેટ્સ ઇટ. તો દેટ ઇઝ મેડિટેશન. તો મેડિટેશન માટે નોટ નેસેસરી, તમને મેડિટેશનનો એક અર્થ એ થાય છે કે તમને કોઈ વિચાર ના આવવા જોઈએ, નિર્વિચાર સ્ટેટ કે મેડિટેશન. તમે જ્યારે શરીર આત્મા બધું એકમાં જ હશે ને, દેટ ઇઝ મેડિટેશન. કોઈ સરસ મજાનું કોઈને કાર ડ્રાઈવ કરવાનો પેશન હોય કે અહીંયાથી બોમ્બે સુધી હું જઉં, બરાબર છે? થ્રુ આઉટ જે જાય છે ને એ દરમિયાન એનો જે એપ્રોચ હોય છે ને, દેટ ઇઝ નથિંગ, મેડિટેશન. સો ગાઈઝ, મારો એક હમ્બલ રિક્વેસ્ટ છે, તમે 4 વર્ષ એન્જિનિયરિંગમાંથી નીકળશો અને ઇન્ડસ્ટ્રી ઇઝ કમ્પ્લીટલી ડિફરન્ટ, જુદું પ્રાણી ઊભો છે 4 વર્ષ બહાર નીકળશો ને ત્યારે, બરાબર? એ તમને ઓળખતું જ નથી, બરાબર છે? દે વિલ નોટ ઇવન માઇટ, દે માઇટ નોટ ઇવન ટ્રીટ યુ વેલ, બરાબર છે? કારણ કે એક આપણે વસ્તુ સમજીએ કે કોઈ આપણને સરસ સારો રિસ્પેક્ટ આપે, આવો બેસો, પાણી પીવો, ચા પીવો, યુ માઇટ નોટ ગેટ ઓલસો. સી, હજારો લાખો હોય, બરાબર છે, એ એમાં તમે ઊભા છો ક્યુમાં, તો તમને કેમ લે? ચલો મને એક સિમ્પલ આન્સર આપો, હજારો માણસની ક્યુ લાગી છે એમાં ઇફ યુ ડોન્ટ પરફોર્મ. એટલે હું તમને એ બી નથી કહેતો તમે હોર્સના પેલા ઘોડા નથી, બરાબર છે, કે તમારી રેસ લાગી છે, નો, એવું નહીં. યુ શુડ બી સમથિંગ ડિફરન્ટ. તમે કેવું વિચારો છો? મેં તમને કીધું ને એમ કે ABCD છે, એવું તમે ક્યારે વિચારો? બેકવર્ડ કેલ્ક્યુલેશન કરો. ઘરેથી નીકળ્યા ત્યારે તમને ખબર હતી ક્યારે જવાનું છે, પાછા જશો ત્યારે 2 રસ્તા છે, ખબર જ. પુટ દેટ પ્રોએક્ટિવ એપ્રોચ. અહીંથી જશો ત્યારે પુલ બંધ છે, ક્યાંથી જશો, કેવી રીતે જશો, છે તમારા મગજમાં? રેન્ડમલી પછી આમાં મમ કરતા 1/2 કલાક પોણા કલાકે ઘેર પહોંચી જશો, રાઈટ? બિકોઝ યુ નોટ થોટ. સો તમારા લોજિકને બધું ક્લિયર નહીં હોય, બરાબર છે? સો મારી તમને એ હમ્બલ રિક્વેસ્ટ છે, નો મેટર તમે કોઈ પણ ફેકલ્ટી કે કોઈ પણ બ્રાન્ચીસ, જેમ સરે વાત કરી, તમે ચૂઝ કરો, પુટ યોર બેસ્ટ. અને અત્યારથી એવું વિચારો નહીં કે મારું 4 વર્ષ પછી શું થશે, બરાબર છે? લેટ અસ ફોકસ ઓન ફર્સ્ટ સેમેસ્ટર, રાઈટ? પરફોર્મ, પુટ યોર બેસ્ટ, આઈ એમ શ્યોર ઓલ ઓફ યુ આર કમિટેડ એન્ડ બી ફોકસ ઇન યોર અપ્રોચ. બાકીનો ટાઈમ ભૂલી જાઓ તમે, બરાબર છે? લાઈફમાં આસપાસ બીજું કંઈ છે, બરાબર છે? તમે ફોકસ હશો ને તો 4 વર્ષ પછી તમારી આખી લાઈફમાં જે જોઈએ છે ને બધું અચીવ થઈ જશે, જે તમારા ડ્રીમ્સ છે, જે એસ્પિરેશન છે ને, ઓલ વિલ કમ ટ્રુ, બરાબર છે? સો માય ઓલ ધ બેસ્ટ ટુ યુ ગાઈઝ, થેન્ક યુ. જે પેરેન્ટ્સ થોડા મોડા આવ્યા છે,